जय भवानी कन्या एजुकेशनल कैंपस गोंडल आपनो हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों केम छो બધા મજા માં ને? હા ચાલો આપણે ચેપ્ટર 9 અર્ધુ અને પા તેની અંદર આપણે શરૂઆત થી જ જે ચિત્ર બધાય છે પાઠ્યપુસ્તકમાં એ ચિત્ર જોયા આપણે મને આશા છે કે તમે તે ચિત્ર રફબુકમાં દોરેલા પણ હશે આપણે એક આખા ભાગનો અડધો ભાગ એક ભાગના ત્રણ ભાગ એક ભાગના ચાર ભાગ એવી બધી વસ્તુઓ છે એ અત્યાર સુધીની શીખી ગયા કે એક સફરજન હોય તો એના ચાર સરખા ભાગ કરવા હોય તો આપણે તેને અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવાય તે પણ આપણે ગઈકાલનો જે પીરિયડ હતો તેમાં શીખી ગયા તો બાળકો જુઓ અપૂર્ણાંકની અંદર જેમ આપણે ગુજરાતીમાં 1 2 3 4 5 એવી રીતના અંકમાં હોઈએ એમ અપૂર્ણાંકની અંદર એક અંક હોય તેને એક કહેવાય બે હોય એને દ્વિતીયાંશ કહેવાય ત્રણ હોય એને તૃતીયાંશ ચાર હોય એને ચતુર્થાંશ પાંચ ને પંચમાંશ છ ને ષષ્ઠાંશ સાત ને સપ્તમાંશ આઠ ને અષ્ટમાંશ નવ ને નવમાંશ અને 10 ને દશાંશ આ વસ્તુ આપણે શીખવાની છે તે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જ્યારે આ ચેપ્ટર પૂરાવશું ત્યારે હું તમને તે લખતા પણ શીખવીશ બોર્ડની અંદર આપણે સૌપ્રથમ છે તે શરૂઆત જ્યારે ચેપ્ટરને કરેલી ત્યારે શીખી ગયા તો અપૂર્ણાંકની અંદર તમારે એક વસ્તુ શીખવાની કે 1 ના છેદમાં 2 હોય તો 1 ના છેદમાં 2 હોય તો એ દ્વિતીયાંશ જે આ નીચેનો અંક એટલે કે જે છેદ હોય તે એમ બોલે એ દ્વિતીયાંશ એવું બધું આપણે આગળ જોઈ ગયા છીએ અને હવે પછી પણ જોઈશું તો ચાલો અત્યારે આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 101 ઈ 101 ઉપર પહોંચ્યા છીએ તો તેની ઉપર ની આપણે લોભી કુંદનની વાત જોઈને આગળના પેજ નંબર પાના નંબર 102 ઉપર ની બરાબર તો એની નીચે દાખલા પણ આપણે ગણેલા અપૂર્ણાંકના તો પાના નંબર 101 102 બરાબર ચાલો મારી સાથે સૌપ્રથમ પાના નંબર 101 કાઢો પાઠ્યપુસ્તક એમાં પહેલું જુઓ જે પહેલું ચિત્ર છે એમાં તમને એવું કીધેલું છે કે કેટલા ભાગમાં કલર કરેલો છે તે લખો તમારું પાઠ્યપુસ્તક છે એની અંદર આ ચિત્ર આપેલું છે આ ચિત્રની અંદર જુઓ બધા આ ભાગમાં કલર કરેલો છે તમને કલર કરેલો આપેલો છે બરાબર ને બાળકો જોયું તમે બધાએ બરાબર તમને આ કલર કરેલો એક ભાગમાં આપેલો છે તો તમારે અહીં શું દર્શાવવાનું કે આ આખો લંબચોરસનો એક ભાગ જી એક ભાગ ઉપર અંશમાં લખો અને એના કેટલા ભાગ કર્યા આપણે બે ભાગ બરાબર કેટલા ભાગ કર્યા એક અને બે એટલે છેદમાં બે એટલે એક દ્વિતીયાંશ આ રીતે એને વચાય ફરીથી જુઓ કે અહીંયા એક ભાગમાં રહો છે કે એક આખો ભાગ છે એક આખા ભાગનો અડધો ભાગ એટલે આ અડધો ભાગ કહેવાય એ અડધા ભાગમાં રંગ પૂરેલો છે એટલે આ એક ભાગમાં રંગ એટલે ઉપર એક અને એકના બે ભાગ એટલે છેદમાં બે એને એક દ્વિતીયાંશ એ રીતે વંચાય પછી અહીંયા જુઓ આ લંબચોરસ જ આપેલું છે પણ એ લંબચોરસના બે ભાગમાં રંગ પૂરેલો છે જો આ રીતે બે ભાગમાં રંગ પૂરેલો છે જુઓ બધે છે કે નહીં હવે એક ભાગ તો લંબચોરસ છે એનો
तो के एक भाग बराबर तो आपने यह बे भाग वालों को रेलो चे एक लंबचौरस ना कुल एक बे त्रों चार एक लंबचौरस ना चार संख्या भाग करेला कितना भाग चार संख्या भाग तो अने अंश में आपने बे अपना सुकाम बे तो के बे भाग में रंग को रेलो कितना मारते अने छेद में आपने चार लंबचौरस बराबर ફરીથી જુઓ અહીંયા બે ભાગમાં રંગ અને છેદમાં 1 2 3 4 એટલે 2 ચતુર્થાંશ શું લખવાનું વંચાય કઈ રીતે એને 2 ચતુર્થાંશ બે ભાગમાં રંગ એટલે ઉપર બરાબર અંશમાં લખવાનું ઉપર એટલે અને કુલ ભાગ 4 એટલે કુલ હંમેશા છેદમાં લખવાનું એટલે 4 ત્યાર પછી અહીંયા જુઓ દરેક જેટલો રંગ પૂરો દરેક આકૃતિ છે એ આકૃતિની નીચે તમને આકૃતિ આપેલી જ છે બરાબર એ આકૃતિની નીચે અપૂર્ણાંક દર્શાવેલો છે જો આની નીચે 1 દ્વિતીયાંશ આની નીચે 3 ચતુર્થાંશ આ જે છે એની નીચે 3 ચતુર્થાંશ પછી આ આકૃતિ આપેલી છે એની નીચે 1 ચતુર્થાંશ પછી આ આકૃતિ આપેલી નીચે 1 દ્વિતીયાંશ અને આ આકૃતિની નીચે 3 ચતુર્થાંશ જો ફરીથી બધે જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ આકૃતિ આપેલી જ છે તમારે પાઠ્યપુસ્તકની અંદર જ આ બધું લખવાનું છે દોરવાનું છે રંગ પૂરવાનો છે તો અહીં 4 ભાગ કેટલા ભાગ છે કુલ 4 એમાં મેં તમને શું કીધું 1 દ્વિતીયાંશ ભાગ પૂરવાનો પૂરો તો હવે 4 ભાગનો 1 દ્વિતીયાંશ ભાગ એટલે અડધો ભાગ થાય તો 4 ના અડધા 2 થાય કે નહીં 4 ના અડધા 2 એટલે 1 દ્વિતીયાંશ એટલે અડધો ભાગ થાય આ ખાસ સમજો બરાબર અહીંયા 1 ઉપર એક તો તમે 1 ભાગમાં રંગ પૂરો તો એ ન ચાલે કારણ કે અહીંયા 4 સરખા ભાગ 4 સરખા ભાગનો અડધો ભાગ એટલે તમારે 2 ખાનામાં રંગ પૂરવાનો બાળકો અહીં તમારે પાઠ્યપુસ્તકની અંદર જાતે કરવાનું છે બરાબર રંગ તમારે પેન્સિલ થી મેણિયા કલર થી પૂરવાનો પછી અહીંયા 3 ચતુર્થાંશ એટલે જો 4 ભાગ કેટલા ભાગ છે 4 એના 3 ચતુર્થાંશ એટલે 3 ભાગમાં રંગ પૂરવાનો તો આપણે 3 ભાગમાં રંગ પૂરી દેવાનો તમે ગમે તે 3 ભાગમાં રંગ પૂરો તે ચાલે બાળકો બરાબર થઈ ગયા 1 2 3 હવે અહીં 3 ચતુર્થાંશ અહીં અહીં અંદર પણ તમારે એવું જ કરવાનું કે 3 ભાગમાં રંગ પૂરવાનો ઉપર જે અંક આપેલો હોય એટલા ભાગમાં તમારે રંગ પૂરવાનો આ બધું પાઠ્યપુસ્તકમાં જાતે કરો પછી અહીં તમને એક આકૃતિ આ આવી છે ચોથી જો એમાં 1 ચતુર્થાંશ ભાગમાં રંગ છે કેટલા ભાગમાં તો 1 2 3 4 તો 4 ભાગ છે છેદમાં જોજો ખાસ 4 ભાગ સરખા છે એમાંનો 1 ભાગ મારો એટલે આપણે એમાં એક જ ભાગમાં રંગ પૂરીશું ઉપરનો અંશ હોય જે અંક ઉપરનો અંશ હોય તેમાં રંગ પૂરવાનો પછી અહીંયા જો 1 દ્વિતીયાંશ જો આપેલી વખત મેં તમને સમજાવ્યું હતું કે 1 દ્વિતીયાંશ એટલે કોઈ પણ આકૃતિ હોય તેનો અડધો ભાગ લાખો 1 2 3 4 5 6 કેટલા છે 6 ભાગ કેટલા 6 6 ના અડધા કરો કેટલા થાય 3 6 ના અડધા 3 3 થાય ને બાળકો હા તો 1 દ્વિતીયાંશ એટલે અડધો ભાગ તો 3 ભાગમાં તમારે રંગ પૂરવાનો છે જો આ 3 ભાગમાં રંગ પૂરી દો બરાબર એટલે તમારી આકૃતિ બની જાય પછી અહીંયા આ આકૃતિ જુઓ એમાં 3 ચતુર્થાંશ તો એમાં તો 3 ભાગમાં પૂરી દેવાનો 4 ભાગ ઓલરેડી આપેલા છે તો 3 ભાગમાં આ રીતે રંગ પૂરવાનો જો બાળકો છે ને એકદમ ઈઝી અને સહેલું આવી પ્રવૃત્તિથી આપણને ગણિત છે
તે સહેલું બની જાય. ચલો ત્યાર પછી અહીં જુઓ બધા કે તમને ગો આવ્યો છે નીચે જે આકૃતિ આવી છે એ આકૃતિનો અડધો ભાગ કરવાનો. એટલે અડધો ભાગ કરવા માટે તમારે શું કરવું પડે સ્કેલની મદદ. ત્રણ આકૃતિ આવી છે ને, એક બાર છે, સ્ટાર છે અને એક કોળો, બરાબર આ કોળાનો ચિત્ર છે. તો એનો અડધો ભાગ કરો. લાઈથી જુઓ આ બાજુને આ રીતે સ્કેલ રાખી અડધો ભાગ કરવાનો. પછી સ્ટારને આ રીતે સ્કેલ રાખી અડધો ભાગ કરવાનો. પછી કોળાને આ રીતે તમારે સ્કેલ રાખી ને અડધો ભાગ કરવાનો. તે તમારે પેન્સિલથી સ્કેલની મદદથી કરવું પડશે, બરાબર. ચાલો ત્યાર પછી ગ જુઓ. અડધી સંખ્યાના આકારમાં રંગ પૂરો. અડધી સંખ્યાના આકારમાં, ચાલો પાઠ્યપુસ્તક પાના નંબર 102 કાઢો, એમાં જુઓ અડધી સંખ્યાના આકારમાં રંગ પૂરો. તો આ સંખ્યા કુલ ગણો 1 2 3 4 5 6 7 8 કેટલી સંખ્યા છે? 8 સંખ્યા. 8 ના અડધા કેટલા થાય? 4. કેટલા થાય 8 ના અડધા? 4. તો આપણે ગમે તે ચાર ખાનામાં રંગ પૂરવાનો. બાળકો ખાસ યાદ રાખજો, ગમે તે ચાર ખાનામાં તમે રંગ પૂરી શકો છો. જો હું અહીંયા અલગ અલગ ચાર ખાનામાં તમને રંગ પૂરીને બતાવું છું, બરાબર થઈ ગયું. હવે નીચે જુઓ, એ સેમ પ્રવૃત્તિ કે બોલ આપ્યા છે, એ બોલમાં અડધા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 બોલ કેટલા છે? 18. હવે એ 18 બોલના અડધા કરો, કેટલા થાય? 9 થાય ને. 18 ના અડધા 9, એટલે 9 બોલમાં આપણે રંગ પૂરવાનો. એ પણ તમારે તમારી રીતે છે, એ કોઈ પણ 9 બોલને રંગ પૂરી શકો છો. સરસ પેટર્ન બને એ રીતે આપણે આ રીતે રંગ પૂરી શકીએ, બરાબર. ચાલો બાળકો સમજાવો મેં આ બધી વસ્તુ જો થઈ ગઈ ને. 1 2 3 4 5 6 7 8 9 9 બોલમાં રંગ પૂર્યા, 18 ના અડધા 9. હવે નીચે જુઓ, ફૂલ છે 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા ફૂલ છે? 10. હવે તમે મને કહ્યું છે કે કેટલા ફૂલમાં આપણે રંગ પૂરવાનો છે? હા સરસ, વેરી ગુડ. 5 ફૂલમાં, 10 ના અડધા 5. તો 5 ફૂલમાં આપણે રંગ પૂરી દઈએ, બરાબર. ચાલો બધે મારી સાથે પાઠ્યપુસ્તકમાં રંગ પૂરજો, જેથી કરીને તમને કોઈ જાતની કઈ મુશ્કેલી પડે નહીં, બરાબર. ચાલો થઈ ગયા 9. જે 10 ફૂલ હતા એના અડધા 5 ફૂલમાં રંગ. હવે એના પછીની પ્રવૃત્તિ જુઓ, 1/4 ભાગના આકારોમાં રંગ પૂરો. 1/4 ભાગના આકારોમાં અહીંયા જુઓ 1 2 3 4 પહેલા ખાનામાં કેટલી આકૃતિ આપી છે? 4. 4 નો 1/4 ભાગ એટલે 1 ભાગ. એટલે 1 ભાગમાં રંગ પૂરો. પછી અહીંયા 5 4 4 8 5 કેટલા? 8. તો 2 પાડના રંગ પૂરો. ચલો આ રીતે બધાએ પાઠ્યપુસ્તકની અંદર બધું જ પૂર્ણ કરવાનું રહેશે. બાળકો આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 102 1/4 એટલે આપણે પાઠ્યપુસ્તકની અંદર મેં તમને આકૃતિમાં રંગ પૂરતા શીખવાડ્યું કે જેટલા ભાગ હોય એમાંનો એક ભાગ, 4 ભાગ હોય તો એમાંનો એક ભાગમાં
રંગ ભરવાનો અને 8 હોય તો એના બે ભાગમાં રંગ ભરવાનો આપણે પાંદડા અને આગળ બધું જોયું તો હવે જુઓ કે તમારું પાઠ્યપુસ્તક છે અહીંયા જુઓ એનો પાના નંબર 102 એમાં એક જોડકું આપેલું છે એ જોડકાની અંદર તમને આ રીતે જો પહેલા આકૃતિ આપેલી પછી શબ્દમાં લખેલું અને પછી અંકમાં લખેલું તો તમારે આ જોડકાને જોડવાનો છે કઈ રીતે જોડવાનો તો પહેલા સૌપ્રથમ જુઓ ચાર ભાગમાંના ચાર સરખા ભાગ છે એમાંના બે ભાગમાં રંગ પૂરેલો અહીંયા ચાર સરખા ભાગમાંના એક ભાગમાં રંગ પૂરેલો અહીંયા ચારે ચાર ભાગમાં રંગ પૂરેલો અને અહીંયા ત્રણ ભાગમાં રંગ પૂરેલો તો હવે આપણે પહેલા બે ભાગમાં રંગ પૂરેલો છે તો આને આપણે કેવી રીતે છે એ જોડકું જોડીશું બાળકો કે અને શું વચાય કેટલામો ભાગ કહેવાય કેટલામો ભાગ કહેવાય આ બરાબર જે તમને ખબર પડે કે ચાર ભાગમાંના બે ભાગમાં રંગ એટલે અડધો ભાગ કેટલામો અડધો તો આપણે અડધા ભાગમાં જોડી સુ પછી આ કેટલામો ભાગ કહેવાય ચોથો ભાગ ચાર સરખા ભાગમાંનો એક ભાગ એટલે ચોથો ભાગ તો આપણે આની સાથે જોડીશું પછી આ કેટલા ભાગ છે બરાબર કેટલા ભાગ છે તમને ખબર છે બાળકો એ છે અડધો એટલે કે અડધાનો આ આખા ભાગની અંદર રંગ પૂરેલો છે ચારે ચાર ભાગમાં રંગ પૂરેલો છે એટલે એ આખો ભાગ કહેવાય કેવો કહેવાય આખો ચારે ચાર ભાગમાં રંગ પૂરેલો છે એટલે એ આખો ભાગ કહેવાય અને અહીંયા 1 2 3 ભાગ બરાબર એક ભાગ ખાલી છે એટલે ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ એટલે એ થશે પૂર્ણ કેવો થાય પૂર્ણ બરાબર પૂર્ણ ભાગ તો આ રીતે આપણે જોડકું જોડવાનું છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો એક ભાગમાં રંગ હોય એટલે ચાર સરખા ભાગમાંનો એક ભાગ બેમાં હોય તો અડધો ત્રણમાં હોય તો પૂર્ણ અને ચારે ચાર ભાગમાં રંગ હોય આકૃતિની અંદર તો આખો ભાગ ગણાય એ રીતે હવે આપણે અપૂર્ણાંકની અંદર એને કઈ રીતે દર્શાવશું જો ચોથો ભાગ એટલે એક ચતુર્થાંશ તો આપણે એને અહીંયા જોડવું પડશે પછી અડધું અડધું એટલે એક તૃતીયાંશ અહીંયા જોડવાનું પછી પૂર્ણ ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ અને આખો એટલે ચાર ચતુર્થાંશ બરાબર સમજાવો વિદ્યાર્થી મિત્રો જો ફરીથી ખાસ સમજો કે ચોથો ભાગ એટલે એકના છેદમાં ચાર એક ચતુર્થાંશ અડધો એટલે એક તૃતીયાંશ એને તમને આની પહેલાની આકૃતિમાં પણ સમજાયું બરાબર અને પૂર્ણો એટલે ત્રણના છેદમાં ચાર ત્રણ ચતુર્થાંશ અને આખો એટલે ચારના છેદમાં ચાર બરાબર હવે જુઓ પાઠ્યપુસ્તક પાના નંબર 103 તેની ઉપર ત્રણ આકૃતિ આપેલી છે કે એક તૃતીયાંશનું ચિત્ર દોરેલું છે એક તૃતીયાંશ એટલે અડધું પહેલું બીજું અને ત્રીજું આ રીતે તમને ત્રણ ચિત્ર આપેલા છે પહેલું ચિત્ર ફૂલનું એ પણ અડધું બટરફ્લાય એ પણ અડધું અને માખી એ પણ અડધું ચિત્ર આપેલું છે તમારે એ ચિત્ર અડધું અડધું આપેલું તેને પૂર્ણ કરવાનું છે એટલે આખું બનાવવાનું છે જો આખું અહીંયા અડધું આપેલું છે તો એને આપણે આ ફૂલને પહેલા સૌપ્રથમ આખું બનાવી દેશું જો તમારી રીતે તમારે આ ફૂલને આ રીતે બનાવવાનું રહેશે પછી અહીં જુઓ બટરફ્લાય છે તો બટરફ્લાયને આપણે એક ભાગને આ રીતે દર્શાવવાનો છે બરાબર જે અહીંયા ભાગ આપણે દર્શાવ્યો
થાય છે તે દોરી શકો પછી અહીં માખી આપેલું જુઓ તો માખીને આપણે પૂર્ણ કરીશું તો આ રીતે આપણે માખીને છે એનો આકાર તમે તમારી રીતે લઈ શકો બરાબર અને પૂર્ણ કરી શકો અડધી માખી એકી છે તો આપણે એને આખી માખી છે એ દોરી શકીએ બરાબર અને માખીના પગ પણ જે રીતે નીચે આવેલા છે એ જ રીતે તમારે ઉપર દોરવાના છે બરાબર અને માખીને અહીંથી આ ભાગને આ રીતે મોઢું ઊંચું કરવાનું બરાબર ચાલો સમજી ગયા ત્રણ ભાગ છે એ ત્રણેય આકૃતિના અડધા અડધા ભાગ અડધો એટલે એક તૃતીયાંશ એકના છેદમાં બે તો એને આપણે આકૃતિને આખી બનાવી પૂર્ણ કરવાની હતી તમારે આ રીતે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાની રહેશે પછી એની નીચે આવ્યું છે કે ચોથું ચિત્ર છે એ કોનું છે તો કે સૂર્યનું છે એ ચોથું ચિત્રની અંદર એનો ચોથો ભાગ સૂર્યનો ચોથો ભાગ આપેલો છે અને બાકીના ત્રણ ભાગ તમારે પૂર્ણ કરવાના છે તમારે આ રીતે પેલા પરિક્રમની મદદથી વર્તુળ કરવાનું અથવા એક ને બે ચાર ભાગ કરી અને આ રીતે વર્તુળ બનાવી લેવું એટલે સૂર્ય બની જાય અને પછી સૂર્યના કિરણો છે આમ બનાવાય બરાબર તમારે તમારી રીતે સૂર્યના કિરણો તમે બનાવી શકો અને સૂર્ય છે એને પૂર્ણ કરવાનું બરાબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે આ જે ચિત્ર છે એની અંદર જે વસ્તુ તમારે શીખવાની કે એક હોય એને એક કહેવાય બે હોય બરાબર એને દ્વિતીયાંશ એટલે બે અને તૃતીયાંશ એટલે ત્રણ ચતુર્થાંશ એટલે ચાર પંચમાંશ એટલે પાંચ પછી ષષ્ઠાંશ એટલે છ સપ્તમાંશ એટલે સાત અષ્ટમાંશ એટલે આઠ નવમાંશ એટલે નવ અને દશાંશ એટલે દસ જો આપણે અપૂર્ણાંકના અંક છે એ આ રીતે શીખવાના છે એક ને એક બે ને દ્વિતીયાંશ ત્રણ ને તૃતીયાંશ ચાર ને ચતુર્થાંશ પાંચ ને પંચમાંશ છ ને ષષ્ઠાંશ સાત ને સપ્તમાંશ આઠ ને અષ્ટમાંશ નવ ને નવમાંશ અને દસ ને દશાંશ કહેવાય ચાલો બાળકો બધા જ પાઠ્યપુસ્તકની અંદર આ બધી જ આકૃતિ છે એ કમ્પ્લીટ કરી લેવાની છે જય મામાદેવ